એટલે ઘણી વખત પ્રશ્ન થાય કે ભાઈ આ શ્રીમદ ભાગવત કેટલી વાર સાંભળવું જોઈએ. એમ તો શાસ્ત્રોમાં આનો કંઈક વિશેષ રૂપથી આનો કોઈ પ્રકાર નથી બતાવ્યો, પણ શ્રી આચાર્ય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે મનસા વાચા કર્મણા અને વૈરાગ્ય પૂર્ણ થઈને જે જીવ ભક્તિથી એક વાર પણ એ કથાનું શ્રવણ કરી લે છે, ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. તો કથાઓ તો ઘણી વખત આપ બધાએ શ્રવણ કરી હશે વૈષ્ણવો પૂર્વમાં, પણ આ જે એક દિવ્ય અલૌકિક અવસર આપણને બધાને પ્રાપ્ત થયું છે કે ભાઈ અપની ભાગવત, જેમ પૂર્વમાં ભાતૃચરણે આજ્ઞા કરી મુકુંદાસજીના પ્રસંગમાં કે ઓલા પંડિતને કહ્યું કે તું અમારી ભાગવત જાણે હે કા, ઓલો પંડિત કે તમારી ભાગવત અમારીથી ન્યારી હે, તારું ભાગવત અલગ ને અમારું અલગ, તો કે હા. ઓલો કે એસો કરો તુમ તુમારી ભાગવત હમકુ સુનાવ, હમ સુનવે કે લિયે તૈયાર હે. પછી ઓલા વૈષ્ણવ કે નહીં સમય આવે પે સુનાયંગે, હમણાં અવકાશ નથી, પાછું ટાળી દીધું. અને એ પ્રસંગ બહુ સરસ વાંચવા જેવો, એનો ભાવ પ્રકાશ વાંચો, ઘણું બધું ભાવ રહસ્ય એ પ્રસંગમાંથી સમજાય છે. પહેલો સિદ્ધાંત એમાંથી એ આપણને સમજાયો કે અવૈષ્ણવના મુક્તિ કથા ન સાંભળવી, એ ચોપડ રમતા હતા પણ એની પાસેથી કથા ન સાંભળી. આજે તો આપણે જેમ ચેનલો ખોલીને ઘણા લોકો વૈષ્ણવ પણ અમને કહેતા હોય, અમારા ઘરમાં તો જે આસ્થા જ ચાલુ હોય, સંસ્કાર જ ચાલુ હોય ને આ જ ચાલુ હોય, એ જ જોતા હોઈએ. પણ ભૈયા તું સિદ્ધાંત તો સમજ, આપણી આસ્થા આપણા સંસ્કાર એ આપણા ગુરુજનોએ બતાવેલા પ્રમાણે, ત્યાં એ જે વાર્તાજી આવે છે એમાં ભાવ પ્રકાશમાં બતાવ્યું કે ભાઈ અવૈષ્ણવના મુખથી કથાનું શ્રવણ ન કરવું, એમાં અન્યાશ્રય દોષ બતાવ્યો. આજે કોઈનું ચેનલ ખોલીને તમે ચાલુ થઈ ગયા કથા સાંભળવા, અરે આ તો બહુ સરસ બોલે છે, કેવું સરસ ગાય છે ને કેવું સરસ બોલે છે ને બહુ મજા આવે, જ્યાં આ વાત તમારી અંદર આવી ગઈ તો તમને શ્રી મહાપ્રભુજીનો આશ્રય છૂટી ગયો, અન્યાશ્રય દોષ એ જીવને લાગી ગયો, અને એ જે કથા છે એનું ફળ અને પુષ્ટિફળ એ બંને અલગ છે. તો એ જે અન્યના મુખથી સાંભળેલી કથા અને એ જે પુષ્ટિફળ જે વૈષ્ણવને મળવું જોઈએ, એ ફળ એ કથાના શ્રવણથી એ વૈષ્ણવને ન મળી શકે. એટલે ભાવ પ્રકાશમાં શ્રી હરાયજી આજ્ઞા કરી કે ભાઈ અવૈષ્ણવના મુખથી કથા ન સાંભળવી, કારણ કે એનાથી આપણું જે ફળ છે પુષ્ટિફળ એની પ્રાપ્તિ તમને નહીં થાય, અને ક્યાંક તમે એના પ્રભાવમાં આવી ગયા તો શ્રી મહાપ્રભુજીનો આશ્રય છૂટી જશે, અને મહાપ્રભુજીના આશ્રય વિના પુષ્ટિ માર્ગ ફલિત નથી, શ્રીનાથજીની કૃપા એ જીવ પર થઈ ન શકે. તો શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય પરમ આવશ્યક છે. એટલે એ મુકુંદાસજી એ વૈષ્ણવે એમનાથી ઘણી વખત એમને કહ્યું પણ એમનેથી કથા ન સાંભળી, વૈષ્ણવી પરંપરાનો નિર્વાહ કર્યો. અને એ ભાગવત ને આપણી પુષ્ટિ માર્ગી એ ભાગવત, જ્યાં શ્રી આચાર્યજીના સિદ્ધાંતો, જ્યાં શ્રી સુબોધનીજી નિબંધ, ષોડશ ગ્રંથ, વાર્તા સાહિત્ય, અષ્ટ સખાના કીર્તનો અને આ બધું પુષ્ટિ તત્વ લઈને એ જે કથા છે, એ કથાનો જે આનંદ છે અને એનું જે ફળ છે એ અલગ જ છે, એ આપણને બધાને અનુભવ થશે. અને જ્યારે ઓલાએ કહ્યું કે તમે તમારી કથા મને સંભળાવો, તો કીધું કે ના હમણાં સમય નથી. ત્યાં પાછો એક ત્રીજો સિદ્ધાંત બતાવ્યો કે ભાઈ અવૈષ્ણવ આગળ આપણા પુષ્ટિ માર્ગની ભાવના પ્રગટ ન કરવી જોઈએ, અવૈષ્ણવ સાથે સત્સંગ ન કરવું જોઈએ. તો આપણે આ જો શ્રીમદ ભાગવત નું જે શ્રવણ આપણે કરવાના છીએ વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુના એમની દ્રષ્ટિથી
જે શ્રીમદ ભાગવતનું આપે મંથન કર્યું છે, એ સુબોધની એ નિબંધ એને ધ્યાનમાં રાખીને આપણે આ કથામૃતનો આનંદ લઈશું. શ્રી આચાર્યજી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ શ્રીમદ ભાગવત એ શ્રી ગોવર્ધનનાથજી શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. એટલા માટે જ આના પૂર્વમાં, એટલે ભાગવતના પૂર્વમાં શ્રીમદ એવો પદ રાખવામાં આવ્યો. જો શ્રીમદ પદ જે છે શબ્દ, એ પ્રાયઃ બે ગ્રંથો માટે પ્રયોગ કરવામાં આવે છે. એક છે શ્રીમદ ભાગવદ ગીતા, ત્યાં પણ શ્રીમદ પદ આવે, અને બીજું છે શ્રીમદ ભાગવત. કારણ કે બંને ભગવાનની વાણી છે. આ ભાગવત એ પણ ભગવાનની જ વાણી છે. ભાગવતા પ્રોક્તમ, આના મુખ્ય વક્તા ભગવાન સ્વયં છે. અને શ્રીમદ ભગવદ ગીતા એ પણ ભગવાનની વાણી છે. શ્રીમદ શબ્દનો અર્થ થાય છે શોભા સંપન્ન હોના, શોભા સંપન્ન યુક્ત. હવે શોભા સંપન્ન યુક્ત કોણ છે? સર્વાધિક શોભાયમાન કોણ છે? તો સર્વાધિક શોભાયમાન સુંદર એ તો કેવલ અને કેવલ શ્રી ઠાકોરજી જ છે. અને આ શ્રીમદ ભાગવત એનું જ નામાત્મક સ્વરૂપ છે, એટલે શ્રીમદ ભાગવત નો પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ભાગવતનો અર્થ છે ભાગવતઃ ઇદમ ભાગવતમ, અથવા બીજી વ્યાખ્યા જોઈએ તો ભક્તેભ્યઃ ભાગવતા યદ પ્રોક્તમ તદ ભાગવતમ. અર્થાત જિસ શાસ્ત્ર મેં ભગવદ તત્વ કા ચિંતન કિયા ગયા હો, ભગવદ તત્વનો વિચાર કરવામાં આવ્યો હોય, ચિંતન કરવામાં આવ્યું હોય, એનું નામ છે ભાગવત. કે આ ગ્રંથમાં ભગવદ ચિંતન કરવામાં આવ્યું છે, ભગવદ તત્વ ચિંતન. આપણે વિચારવાનું છે કે આપણે કોનું ચિંતન કરીએ છીએ? આપણે સંસારનું ચિંતન કરીએ છીએ કે ભગવાનનું ચિંતન કરીએ છીએ? સંસારનું ચિંતન ચિંતા લાવશે અને ભગવાનનું ચિંતન આનંદ આપશે. જેનું ચિંતન કરીશું એના જેવા લક્ષણો હશે એ જ તો આપણને મળશે. સંસારનું લક્ષણ શું છે? આચાર્યજીએ બતાવ્યું, અતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કે સંસારનું લક્ષણ શું? કે દુઃખનું કારણ એ સંસાર છે. અહમતા મમતા, મેં ઓર મેરા, હું અને મારું, આ જ્યાં બે શબ્દો આવી જાય એને સંસાર માનવું. મારું ઘર, મારો પરિવાર, મારી દુકાન, મારું 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 મારું, હું કરવાવાળું, હું અને મારું, આ સંસાર. આ મારે કરવાનું, હું નહીં કરવું તો કોણ કરશે, આ બધું સંસાર. હવે આનું જ ચિંતન કરતા રહેશું તો શું મળશે? ચિંતાઓ વધશે. ને પછી કે ચિંતાઓ જે બહુ છે, તો ભૈયા તું ચિંતન જ કોનું કરે છે? જોઈએ છે આનંદ અને સ્મરણ સંસારનું કરે છે, ચિંતન સંસારનું કરે છે. શું થાય હવે? અને ભગવાન કેવા છે? આનંદ બ્રહ્મ, બ્રહ્મ આનંદ સ્વરૂપ હે, સચ્ચિદાનંદ. અને હવે એનું ચિંતન કરીએ તો શું મળશે? આનંદ મળશે. આપણને શું જોઈએ છે, ચિંતાઓ કે આનંદ? બોલો, આનંદ. બધાને આનંદ, ચિંતાઓ કોને જોઈએ? પકડી બીજા કોઈને રાખ્યું છે આપણે.
આગળ ભાગવતમાં આવે છે પ્રસંગ તૃતીય સ્કંદમાં, વિદુરજી મૈત્રેયને પૂછે છે, સુખાય કર્માણી કરોતી લોકો નતઈ સુખમ વાન ઉપારમમ વા, કે હે ઋષિ મુજે યે બતાઈએ કે પ્રત્યેક મનુષ્ય જબ સુખ કે લિયે કર્મ કરતા હૈ તો ઉસકે જીવન મે દુખ ક્યું આતા હૈ. તો આ દુઃખ આવવાનું કારણ વૈષ્ણવ આ સંસારનું ચિંતન, સંસારનું ચિંતન સંસારી બનાવશે અને ભગવાનનું ચિંતન ભગવદીય બનાવશે. હવે આપણે ભગવદીય બનવું છે કે સંસારી બનવું છે એ નક્કી આપણે કરવું પડશે. ચિત્તને તુષિદને ચિંતા કરે, હરિને કરવું હોય તે કરે. કેવી સરસ મજાની વાત આપણને આ ભક્તો બતાવે છે. અને એ ગાતા ગાતા એ ચિંતા કરતા હોઈએ છીએ. એ પૂરું થાય ને પછી પાછી ચિંતાઓની જ વાત કરતા હોઈએ. હરીને કરવું હોય તો કરે, ચિત્તને તું સીધુને ચિંતા કરે. તું ક્યું ચિંતા કર રહા હે ભાઈ? તો આ શ્રીમદ ભાગવત જ્યાં ભગવદ તત્વનું ચિંતન કરવામાં આવ્યું છે એનું નામ છે આ ભાગવત. દેખીએ યે ભાગવત જિસકે ચાર અક્ષર હૈ, અને આ ચાર અક્ષરોની પણ એની વ્યાખ્યાઓ બતાવવામાં આવી. કૌશિકી સંહિતામાં બહુ સુંદર વ્યાખ્યા આ ભાગવત શબ્દની કરવામાં આવી છે. ભા શબ્દો કીર્તિ વચનો, ગ શબ્દો જ્ઞાન વાચક, સર્વેષ્ઠ વચનો વશ્ચતો વિસ્તારસ્ય વાચકઃ, કીર્તિ જ્ઞાનસ્ય સર્વેષ્ઠસ્ચ વિસ્તારણાદિદમ અસ્ય ભાગવતમ નામ શ્રી વ્યાસનેતિ કીર્તિતમ. ભા કીર્તિ અથવા ભક્તિ, ગ એ જ્ઞાનનું, વ એ સર્વાભિષ્ટનું, તથા ત એ વિસ્તારનું વાચક છે. કીર્તિ જ્ઞાન તથા સર્વ અભિષ્ટનું વિસ્તાર કરે અને ભક્તોને ભક્તિ પ્રદાન કરે એને ભાગવત કહેવાય છે. અને એક બીજી વ્યાખ્યા અનુસાર, ધર્માર્થ કામ મોક્ષાશ્ચ વક્તિ વર્ણ ચતુષ્ટયી તે પ્રાપ્યંત યતોનૈન તસ્માદ ભાગવતમ સ્મૃતમ. જે ધર્મ અર્થ કામ મોક્ષ પ્રદાન કરે એ ભાગવત. એટલા માટે જ આ શ્રીમદ ભાગવત પર ઘણા બધા આચાર્યોની ટીકાઓ છે. કહેવાય છે કે આ શ્રીમદ ભાગવત પર લગભગ 80 સે ભી અધિક ટીકાએ, 80થી પણ વધારે ટીકાઓ આચાર્યોએ આની ઉપર વિચાર કર્યો છે, આની ઉપર વ્યાખ્યાઓ ટીકાઓ લખી છે. અને એ ભાગવતની પ્રસિદ્ધ ટીકાઓમાં એક શ્રીધરી ટીકા, વંશીધરી, અન્વિતાર્થ બોધની, ચૂર્ણિકા, ગુઢાર્થ દીપિકા એવી ઘણી બધી ટીકાઓ પ્રસિદ્ધ છે. પરંતુ આ બધામાંથી નિર્વિવાદિત વાત છે કે આ બધી ટીકાઓમાંથી જો સર્વોત્તમ જો કોઈ ટીકા હોય તો એ ટીકા અખંડ ભૂમંડલાચાર્ય વૈશ્વાનર વદના અવતાર શ્રી મહાપ્રભુજી વલ્લભાદેશ કૃત શ્રી સુબોધનીજી નામક ટીકા છે. કે જે સર્વોત્તમ ટીકા જેને માનવામાં આવી છે, જેને આપણે શ્રી સુબોધનીજી કહીએ છીએ. શ્રી આચાર્યજીએ ભાગવતનું એનો વિસ્તાર કરવા માટે, એના ગૂઢાર્થને પ્રગટ કરવા માટે બે ગ્રંથની રચના વિશેષ રૂપથી કરી છે. ઓર દેખીએ હમારે એકમાત્ર આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી એસે હૈ જો યે આજ્ઞા કર રહે અપને મુખ સે કે ભાઈ મારું પ્રાગટ્ય સેના માટે છે, કે ભાગવતના ગુણ અર્થને પ્રકાશ કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે એવું સ્પષ્ટ રૂપથી શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે હમ વૈશ્વાનર. તો એ વૈશ્વાનર વદના અવતાર શ્રી મહાપ્રભુજીએ આ શ્રીમદ ભાગવત
અને એનો વિસ્તાર એનું વર્ણન કરવા માટે બે ગ્રંથ પ્રગટ કર્યા. એટલે જ શ્રી આચાર્ય શ્રી પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર અંતર્ગત આજ્ઞા કરી, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. કે શ્રી આચાર્યજી કેવા છે? શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રકાશ કરવા વાળા, એમાં પરાયણ એવા શ્રી મહાપ્રભુજી, એવા શ્રી આચાર્યજીને આપણે વંદન કરીએ. તો બે ગ્રંથ પ્રગટ કર્યા, એક તો શ્રી સુબોધનીજી અને બીજું છે શ્રીમદ ભાગવતાર્થ નિબંધ, ભાગવતાર્થ પ્રકરણ. જો શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધ નામક ગ્રંથ પ્રગટ કર્યો, એ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથના ત્રણ પ્રકરણો બતાવ્યા, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. શાસ્ત્રાર્થ પ્રકરણ અને સર્વનિર્ણય પ્રકરણ એમાં શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદોનો શ્રી મહાપ્રભુજી એની વ્યાખ્યા કરી છે. એ બધા દુર્લભ, બધા સુંદર ગ્રંથો છે, એનું દર્શન કરવું જોઈએ વૈષ્ણવ. અને ભાગવતાર્થ પ્રકરણ જેના અંતર્ગત શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના ચાર અર્થોને પ્રગટ કર્યા, કારણ કે શ્રી આચાર્યજીએ ભાગવતને સાત પ્રકારથી મંથન કર્યું છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, વ્યાક્યે, અધ્યાયે, પદેક્ષરે સાત અર્થો પ્રગટ કર્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, વાક્યે, આ વાક્યનું શું પ્રયોજન, આટલા પ્રકરણનો શું હેતુ છે, આ શબ્દોનું શું પ્રયોજન છે, અક્ષરે, આટલા અક્ષર શું કામ આવ્યા. આ પ્રકારથી, સાત પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું મંથન કર્યું અને એ સાતમાંથી ચાર અર્થ ભાગવતાર્થ પ્રકરણમાં પ્રગટ કર્યા અને ત્રણ અર્થ શ્રી સુબોધનીજીમાં પ્રગટ કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન ન વિરોધે ન મુચ્યતે. અને સાત પ્રકારથી મંથન કર્યું અને સાતેની એકરૂપતા બતાવી. આ બહુ મોટી વાત છે, નહીં તો એક અર્થ કરો તો બીજાનો વિરોધ થઈ જાય, પણ સાત અર્થ પ્રગટ કરીને અને સાતેની એક રૂપતા બતાવી, આપસમાં વિરોધ ન થાય એવો ભાવ શ્રી મહાપ્રભુજી આ નિબંધ અને સુબોધનીજીમાં પ્રગટ કર્યો છે. શાચાર્ય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ વેદ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. કે આ શ્રીમદ ભાગવત એ વેદ તુલ્ય છે, વેદ પ્રતિપાદિત છે. આ શ્રીમદ ભાગવત એ પંચમ વેદ છે, જે ચતુર્વેદ વેદ છે એ વેદોનો અધિકારી બધા જીવ નથી. એટલે આ શ્રીમદ ભાગવત, કે બધા જીવ એ શ્રીમદ ભાગવતના અધિકારી છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પંચમ વેદ છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને એમની લીલાઓથી યુક્ત છે. શાચાર્ય નિબંધમાં આજ્ઞા કરે છે કે ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા એને કહેવાય કે જે શ્રીમદ ભાગવતની ત્રણેય ભાષાઓનો વિરોધ ન જુએ, ત્રણેય ભાષાઓને એક રૂપ માને, એ ઉત્તમ વક્તા અને શ્રોતા છે. દેખો, યે શ્રીમદ ભાગવત કી તીન ભાષાઓ મેં હૈ, ત્રણ ભાષાઓ છે આની, લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. ત્રણ ભાષાઓ આ શ્રીમદ ભાગવતની છે અને શ્રીમદ ભાગવતમાં ત્રણેય ભાષાઓ અલગ અલગ દેખાય છે. જેમ દશમ સ્કંદ અને દશમ સ્કંદનો ઉત્તરાર્ધ, જ્યાં ભગવાનના ગ્રહસ્થ આદિ જીવનના જે દર્શન કરવામાં આવે છે, તો જ્યાં ભગવાનની લીલાઓને લૌકિક સંસારિક રીતે જે વર્ણન કરવામાં આવ્યું છે એ વ્યાસજીની લૌકિક ભાષા છે. લૌકિક રીતે જ્યાં વર્ણન કરવામાં આવ્યું હોય ભગવાનની લીલાઓને, એ લૌકિક ભાષા. બીજું મતાંતરી કે પરમત ભાષા, એ ભાષા કે જ્યારે ભાગવતમાં એમ કથાઓ આવે છે કે આમના દ્વારા મેં સાંભળેલું છે ને એ કથા હું તમને સંભળાવું છું,
જેમ શ્રી સુખદેવજી કહે છે કે જે મેં વ્યાસજીથી સાંભળેલું છે એ હું સંભળાવું છું, નારદજી જેમ કહે છે કે મેં બ્રહ્માજીથી સાંભળેલું છે એ હું સંભળાવું છું. એટલે બીજાનું કહેલું જ્યાં ઉપદેશ કરે છે એને કહેવાય મતાંતરી પરમત ભાષા. અને ત્રીજું છે સમાધિ ભાષા, કે જે શ્રી વ્યાસજીએ સમાધિમાં જે ભગવદ્ લીલાઓ સ્ફુરિત થઈ અનુભવ કર્યો અને એ લીલાઓનું જે વર્ણન કર્યું છે, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એષા સમાધિ ભાષા હિ વ્યાસસ્મામિત તેજસઃ લૌકિક ચાન્ય ભાષા ચ સમાધૈ પૌષિકૂત તે. આ નિબંધની કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ લૌકિક પરમત ભાષા એ સમાધિ ભાષાની પોષક રૂપ છે. જ્યારે સમાધિસ્થ જ્યારે વ્યાસજી થયા ત્યારે આ બંને ભાષાઓ પણ પોતપોતાના રૂપમાં પ્રગટ થઈ. એટલે ત્રણેય ભાષાઓને જે એક રૂપ માને એ ઉત્તમ વક્તા અને શ્રોતા છે. શ્રી મહાપ્રભુજીએ સમાધિ ભાષાને પ્રમાણ રૂપ માની વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. શ્રી મહાપ્રભુજીના પૂર્વકાલમાં જ્યારે શાસ્ત્રાર્થને થતું ને ત્યારે શાસ્ત્રાર્થ માટે પ્રમાણ આપવા પડે આચાર્યોને, તો એ પ્રમાણ સેના હોય તો કે વેદના, ગીતાના, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ આદિ એના પ્રમાણ સ્વીકારવામાં આવતા. પણ જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુએ શ્રીમદ ભાગવતને પ્રમાણ ચતુષ્ટય તરીકે સ્વીકાર કર્યો. જે લોકો સત્સંગ કરતા હશે એને પ્રસંગ ધ્યાનમાં હશે કે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા કૃષ્ણદેવરાય ની સભામાં જ્યારે પધાર્યા, જ્યાં શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો, વૈષ્ણવ સંપ્રદાયના જેટલા પણ આચાર્યો છે જ્યાં પરાજિત થઈ રહ્યા હતા, માયાવાદીઓ જીતી રહ્યા હતા, અને એ જ સમયે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. કેટલી લગભગ 13 કે 14-15 વર્ષનું આપનું આયુષ્ય છે. અને એ સભામાં જ્યારે કૃષ્ણદેવ રાયની સભામાં શ્રી આચાર્યજી પધાર્યા, આપનું એવું અલૌકિક ઓજસ સ્વરૂપ અને એ અલૌકિક સ્વરૂપને એ પૂરી સભા ઊભી થઈ ગઈ. ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ આજે મૂળ પુરુષમાં વર્ણન કરવામાં આવ્યું. અને એવી અલૌકિક ચાલ, અલૌકિક સ્વરૂપ જોઈને પૂરી સભા જ્યાં ઊભી થઈ ગઈ. અને એ રાજાએ પણ સર્વોચ્ચ સ્થાન, ઉચ્ચિષ્ટ, સૌથી જે ઊંચું સ્થાન હતું એ સ્થાન શ્રી મહાપ્રભુજીને આપ્યું. શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા અને પૂછ્યું કે ચર્ચાનો વિષય શું છે આ સભામાં. ત્યારે રાજાએ કહ્યું કે બ્રહ્મ સધર્મક છે કે નિધર્મક છે એની ચર્ચા અહીંયા ચાલી રહી છે. આ વૈષ્ણવ સંપ્રદાયના જે આચાર્યો છે એ કહે છે સધર્મક છે, આ કહે છે નિર્ધર્મક છે માયાવાદીઓ. અને માયાવાદીઓ સામે આ વૈષ્ણવ સંપ્રદાયના અન્ય જે આચાર્યો છે એને ઉત્તર આપી નથી શકતા. આપ કહો આપનો શું વિચાર છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે હમ તો વૈષ્ણવ હૈ ઓર હમ તો યહી બાત કહેંગે કે બ્રહ્મ સધર્મક હૈ. અને પછી એ માયાવાદીઓએ પૂછ્યું કે હે વાગપતિ, આપ આ વાત તો કરો છો કે બ્રહ્મ સધર્મક છે, પણ આપ આપની આ વાત સેના આધારે સિદ્ધ કરશો, પ્રમાણ શું છે, પ્રમાણ તો આપો. ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું હું મારી વાતને પ્રમાણિત કરવા માટે 4 ગ્રંથોના પ્રમાણ આપીશ. વેદ, વેદાહ કૃષ્ણ વાક્યાની, ગીતા,